उखाड़ू छे एक पार बीजू पार।
હવે બીજું એક ઉખાડું જોઈએ, તમને મજા પડી ને? સરસ સરસ જવાબ આપો છો બધા, તો ચાલો આપણે આગળ વધીએ. બે સગા ભાઈ અડ અડ કહેતા, અડે નહીં અડ અડ કહેતા, અડે નહીં, અડીસમાં અડીસમાં કહીએ તો અડે, અડીસમાં અડીસમાં કહીએ તો અડે. ચાલો બીજું એક જોઈશું. બે સગા ભાઈ મિત્રો. હવે આપણે બીજું એક ઉખાડી જોઈ ઉખાણું જોઈશું. આમ જાઓ તેમ જાઓ, જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ, નાનો થાવ મોટો થાવ, ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ. તો બોલો મિત્રો, એ કોણ હશે? ખબર છે તમને? જો તમે આ બાજુ જશો તો એ બાજુ જશે, એક બાજુ જશો તો એ બાજુ આવી જશે, જો તમે પેલી બીજી બાજુ જશો તો એ બીજી બાજુ જતો રહેશે, પેલી તરફ જશો તો પેલી તરફ જતો રહેશે, જ્યાં જશો ત્યાં એ તમારી સાથે ને સાથે જ આવશે. ઘડીકમાં નાનો થઈ જશે, ઘડીકમાં મોટો થઈ જશે, અને જો તમે સૂઈ જાઓ તો એ પણ સૂઈ જશે, કાં તો સંતાઈ જશે. તો બોલો એ કોણ છે? હું તમને બતાવું, તમને યાદ આવે છે? હા, પડછાયો. જોયું ને તમે? આમ જાઓ તો એ તમારી જોડે આવે છે, આમ જાઓ તો એ તમારી જોડે આવે છે, અને સૂઈ જાઓ તો એ સંતાઈ જાય છે. તો એ કોણ છે? હા, પડછાયો છે. કોણ છે? પડછાયો. ચલો બીજું એક ઉખાણું જોઈશું. રહે વૃક્ષ પર પણ પક્ષી નથી, ભરેલું છે જળ પણ ગડો નથી, માથે છે જટા પણ જોગી નથી, છે ત્રિનેત્ર પણ શંકર નથી. કે જળ પર રહે છે પરંતુ પંખી નથી, એની અંદર પાણી ખૂબ ભરેલું છે પણ એ ગડો પણ નથી, એના માથે જટા છે એટલે કે લાંબા વાળ છે તો એ સાધુ પણ નથી, એની ત્રણ આંખો છે છતાં એ ભગવાન શંકર નથી, તો એ કોણ છે? કહો જોઈ મિત્રો, ચલો જવાબ આપો. હા, જોયું ને? તો કોણ છે એ? નાળિયેર. કે એની અંદર ખૂબ જ પાણી હોય છે પણ એને ઘડો કહેવાતું નથી, એના લાંબા વાળ છે તો એ સાધુ કહેવાતો નથી, ઝાડ પર રહે છે તો પણ એ પંખી નથી. તો કોણ છે આ? નાળિયેર, જેને આપણે શ્રીફળ પણ કહીએ છીએ, બરાબર છે ને મિત્રો? અને એને આપણે ખાઈએ પણ છીએ અને મંદિરમાં પણ વધારીએ છીએ. તો ચલો મિત્રો, હવે આપણે થોડા
प्रश्न जोईशु। चलो मित्रों प्रश्न जोता पहला आपणे बीजा बे उखाणा जोईशु। दुनिया आखी घर में लावे काम फटाफट करतू, ज्ञानी सब बारीओ खुल्ली एक ज क्लिक में करतू। आ क्लिक शब्द आव्यो एटले तमने याद आवी गयु हशे के आ शुं होय सके छे के जेना द्वारा आपणा घर में आखी दुनियानो प्रवेश थई सके छे। ए फटाफट कार्य करे छे, तेनु एक क्लिक एटले के एक चाप आपणे दबावीए तो तेनी साथे ज्ञाननी माहिती अने माहितीनी जाणे बधी बारीओ खुली जाय छे। तो कोण हशे चलो कहो मने। हा कम्प्यूटर। शू छे कम्प्यूटर? शू छे मित्रों जोयुं ने तमे शू छे? हा कम्प्यूटर छे। के सीपीयू, माउस, कीबोर्ड, मॉनिटर वगैरे भागोनुं ए बनेलू होय छे। तो चलो मित्रों बीजू एक उखाणू आपणे जोईशुं। चलो जोईशुं। हाले छे पण जीव नथी, चाले छे पण पग नथी, बैठक छे पण बाजट नथी, खवाय छे पण खूटतो नथी। तो चलो ए कोण छे? के हाले तो छे पण एनामां शुं नथी? जीव नथी। ए चाले पण छे पण एनामां शुं नथी? पग नथी। एनी उपर बेसी शकाय पण ए बाजट नथी। बाजट एटले ચોરસ પેલો પાટલો આવે ને એ। એ ખવાય છે પણ ખૂટતો નથી। એ ખવાય છે પણ એ કદી પણ ખૂટતો નથી। આપણે જેટલો પણ એને ખાઈએ તો પણ એ ખૂટતો નથી। તો બોલો એ કોણ છે? ચલો યાદ કરો। હા કોણ છે? હિચકો। કોણ છે મિત્રો? હિચકો। તો જો મિત્રો આપણે આને આ હાલે છે કરો હિચકો, પણ એનામાં જીવ નથી, એને પગ પણ નથી, એની ઉપર આપણે બેસી શકીએ છીએ તો પણ એ બાજટ નથી, અને આપણે ખવાય એટલો ખાઈએ તો પણ એ ખૂટતો નથી। તો આ કોણ છે? હા હિચકો છે। તો ચલો મિત્રો આપણે પ્રશ્નો જોઈશું। ચલો મિત્રો તો હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું। શું છે પહેલો પ્રશ્ન? શબ્દાર્થ લખવાના છે। શું કરવાનું છે? આપણે શબ્દાર્થ લખવાના છે। એટલે અંદર પહેલું છે અડીસમાં। અડીસમાં એટલે કે એનો અર્થ અડકીસ નહી। શું આવશે? અડકીસ નહી। ચલો ઝડ 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 એટલે તરફ, ઝડપથી ઝડપથી। ચલો જળ, ચલો જળ ચડાવો। બ્રાહ્મણ બોલે છે ને જળ, જળ એટલે પાણી, નીર, પાણી નીર। જળને આપણે પાણી પણ કહીએ છીએ અને નીર પણ કહીએ છીએ। જટા, જટા એટલે અવ્યવસ્થિત લાંબા વાળ, અવ્યવસ્થિત લાંબા વાળ જટા। બધા સાધુઓ ને બધા હોય છે એ લોકોને જટા હોય છે ને, લાંબા લાંબા વાળ, એ જટા એટલે અવ્યવસ્થિત લાંબા। ત્રિનેત્ર, ત્રિનેત્ર એટલે શું થશે મિત્રો? ત્રણ આંખો વાળા, ત્રણ આંખો વાળા। શંકર ભગવાને કેટલી આંખો હોય છે? ત્રી, એક આંખ અહીં હોય છે ને બે ખાલી એક અહીં, એટલે ત્રિનેત્ર ત્રણ આંખો વાળા। બાજર, બાજર તમે કોઈ જગ્યાએ લગ્ન પ્રસંગમાં જાઓ કે આ તો કોઈ જગ્યાએ કથા હોય ત્યાં બાજટ પર ભગવાનને મૂકેલા હોય છે, ખબર છે? અને આપણા ઘરે પણ બાજટ હોય છે, એ એક પ્રકારનો પાટલો હોય છે જે કે પવિત્ર જે આપણે કોઈક કથા હોય એવું કરવાનું હોય એમાં આપણે ઉપયોગ કરીએ છીએ। એટલે કે ચાર પાયાવાળું એક જાતનું આસન, એને આપણે પાટલો પણ કહીએ છીએ। ચાર પાયાવાળું એક જાતનું આસન, જેને આપણે પાટલો, પાટલો પણ કહીએ છીએ। તો ચલો મિત્રો આશા રાખું છું કે આ શબ્દોની અંદર તમને શબ્દના જે અર્થ છે એમાં તમને ખબર પડી ગઈ હશે। હવે આપણે જે
જટા હોવા છતાં જોગી કોણ નથી? તો શું આવશે? નાળિયેર. શું આવશે મિત્રો? નાળિયેર. ફરી એક આગળનો આપણે જોઈશું પ્રશ્ન. નાની બારીઓ કોણ ખોલે છે? તો શું આવશે? કમ્પ્યુટર. તમને તો સરસ જવાબ આપી ગયા ને મિત્રો. ચલો હવે છેલ્લો પ્રશ્ન છે. કવિએ સમાનાર્થી શબ્દો જોઈશું. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પાન. આગળના બધા એકમોમાં તમે સમાનાર્થી શબ્દ શીખી જ ગયા છો એટલે તમને આવડશે જ. પાન એટલે પાંદડું. પાન એટલે પાંદડું અને પર્ણ પણ કહેવાય વૃક્ષ. વૃક્ષ એટલે ઝાડ. મો. મો એટલે મુખ. મુખ અને મોઢું પણ કહેવાય. પગ. પગ એટલે કે કદમ. પગ શબ્દનો બીજો અર્થ શું થશે? કદમ. સંતાવું. સંતાવું એટલે છુપાવું. સંતાવુંનો અર્થ શું થશે? છુપાવું. દુનિયા. દુનિયા એટલે જગ. તો ચલો જોયું ને મિત્રો કે સમાનાર્થી શબ્દનો અર્થ કેવી રીતે લખાશે. હવે આપણે વિરોધી શબ્દ જોઈશું. વિરોધ અર્થવાળા એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો. ચલો જ્ઞાન. જ્ઞાન તો શું આવશે? અ જ્ઞાન. નાનો. નાનો તો મોટો. ફરી શું છે? જન્મ. જે વ્યક્તિ જન્મે એ મરે જ છે. જન્મ તો મરણ. પછી ઉત્તર. ઉત્તરનો સવાલ જવાબ આપણે કહીએ છીએ ને, તો જવાબ તો એની સામે શું આવશે? પ્રશ્ન. ઉત્તર તો શું આવશે? પ્રશ્ન. ચલો ત્રીજું છે ચતુર. ચતુર તો ચતુર એટલે હોશિયાર અને જે ડોબો હોય એને ઠોઠ કહેવાય. આ તો ભણવામાં સાવ ઠોઠ છે એવું આપણે બોલીએ છીએ ને. ચતુર તો ઠોઠ. ઊંઘવું. ઊંઘવું તો જાગવું. આપણે ઊંઘીએ છીએ અને ફરી જાગીએ છીએ. ઊંઘવું તો જાગવું. તો ચલો મિત્રો હવે બીજા આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈશું. ચલો તો નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો. ચલો પહેલું છે ઉનાળાની સખત ગરમ હવા એટલે શું આવશે? લૂ. એને શું કહેવાય? લૂ. ત્રણ આંખવાળું એટલે શું થશે? ત્રિનેત્ર. ત્રિનેત્ર. પછી ચાર પાયાવાળું એક જાતનું આસન તો એને શું કહીશું આપણે? બાજટ કહીશું. શું કહીશું? બાજટ. તો ચલો મિત્રો જ્યારે ઉનાળામાં આપણને ખૂબ જ ગરમી લાગે ને, આપણે એકદમ ઢીલા થઈ ગયે છે, એને શું કહ્યું કહેવાય? લૂ લાગી કહેવાય. અને ત્રણ આંખવાળું કોણ છે? તો ભગવાન શંકર. ત્રણ આંખવાળું એટલે કે ત્રિનેત્ર. ત્રિનેત્રી જે હોય છે એ ચાર પાયાવાળું એક જાતનું આસન એને શું કહેવાય? બાજટ. તો મિત્રો તમારે સરસ રીતે હોમવર્ક એટલે કે સ્વાધ્યાય લખવાનું છે અને ગુજરાતીના ગ્રુપમાં સેન્ડ કરી આપવાનું છે. થેન્ક યુ.